કેમ છો મિત્રો? એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું આજના કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ થાય છે 26મી ડિસેમ્બર, એટલે કે નાતાલ પછીનો બીજો દિવસ જેને આપણે બોક્સિંગ ડે તરીકે ઉજવીએ છીએ. તો દર વર્ષે નાતાલ પછીના દિવસને બોક્સિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો એ દિન વિશેષમાં ક્યારેક તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે 25મી ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવાયો, ત્યાર પછીનો દિવસ 26મી ડિસેમ્બર એટલે બોક્સિંગ ડે તરીકે ઉજવાયો. તો આજના મહત્વના સમાચારોને કવર કરતી મહત્વની ઘટનાઓને આવરી લઈ અને એજ્યુ સફર આપની સમક્ષ કરંટ અફેરનો વિડીયો લઈને આવે છે, અને તે પણ ફ્રી ઓફ કોસ્ટ. અને આ વિડીયો નિહાળ્યા બાદ તમે પ્લે સ્ટોર ઉપરથી અમારી એજ્યુ સફર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એના ઉપર આ વિડીયો સાથે જ સંબંધિત એક ક્વિઝ તમને રમાડવામાં આવશે. એ ક્વિઝ તમે રમશો અને ઓલ ગુજરાતમાં તમે કયા નંબર ઉપર છો તે તમે જાણી શકશો. તો આ વિનંતી સાથે એક વાત બીજી પણ મહત્વની કરી દઉં કે અમારી જ એક હિન્દી GK2020 યુટ્યુબ ચેનલ છે અને એના ઉપર પણ કંઈક હટકે એવું કરંટ અફેર આપવામાં આવે છે, તે હિન્દીમાં હોય છે. તમે ક્લાસ 1-2ની એક્ઝામની તૈયારી કરતા હો તો લાજવાબ તે કરંટ અફેર છે, તમે નિહાળી અને જાતે જ અંદાજ લગાવી શકો છો. ચાલો શરૂ કરીએ આજનું કરંટ અફેર. અને આજના દિન વિશેષમાં આપણે જોવા જઈએ છીએ એક વ્યક્તિ વિશેષ, અને જેનું નામ છે બાબા આમટે. આ વ્યક્તિ વળી કોણ? તો 26મી ડિસેમ્બર એટલે મુરલીધર દેવીદાસ આમટેનો આજે જન્મદિવસ છે અને તેમનું ઉપનામ છે બાબા આમટે. તો તેમનો જન્મ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના વર્ધા પાસેના હિંગાલગઢમાં તેમનો જન્મ થયો હતો. તારીખ હતી 26મી ડિસેમ્બર 1914. તો આ હિંગાલગઢમાં જન્મેલા બાબા આમટે કોણ હતા? તેઓ ભારતીય સામાજિક કાર્યકર્તા હતા અને ગાંધીજીએ અભય સાધક એવું ઉપનામ પણ તેમને આપ્યું હતું. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ જે શબ્દ છે કે જેવી રીતે ડુંગળી ચોરનું બિરુદ ગાંધી બાપુએ મોહનલાલ પંડ્યાને આપ્યું હતું, અને એવી જ રીતે વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. તો એવી જ એક ઘટના ગાંધીજીની અહીં છે કે ગાંધીજીએ અભય સાધક એવું નામ તેમને કોને આપ્યું હતું? તો યાદ રાખશું બાબા આમટેને. અને અભય સાધકનો અર્થ થાય છે સત્યના નિર્ભય શોધક. અને એ વ્યક્તિનું જો આપણે પ્રદાન જોઈએ અથવા તો તેમને સમાજમાં મળેલા જુદા જુદા પુરસ્કારોની વાત કરીએ તો માનવ અધિકાર ક્ષેત્રમાં 1988માં તેમને યુનાઇટેડ નેશન્સ પ્રાઇઝ એવોર્ડ મળ્યો હતો. 1985માં રેમન મેક્સેસ એવોર્ડ મળ્યો હતો. 1986માં પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા અને 1999માં ગાંધી શાંતિ પુરસ્કાર પણ તેમને પ્રાપ્ય થયો. અને આવા મહત્વના મહાન વ્યક્તિનું અવસાન 9 ફેબ્રુઆરી 2008 ના રોજ મહારાષ્ટ્રમાં આનંદવનમાં થયું. તો મિત્રો, આ વાત તમને ગમી હોય તો લાઈક કરવાનું ન ચૂકતા આપણે આગળ વધીએ છીએ કરંટ અફેરના બીજા ટોપિક ઉપર અને આવીએ છીએ ગુજરાતના કરંટ અફેર ઉપર. અને જ્યારે પણ તમે ગુજરાત લેવલની ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરતા હોવ ત્યારે આપણા માટે આ ગુજરાતનું કરંટ અફેર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને છે. તો જોઈએ MSME ક્ષેત્રોમાં ધિરાણ પ્રવાહ માટે ગુજરાત સરકાર સાથે BOIએ ભાગીદારી કરી છે, પરંતુ અહીં મગજમાં ઘૂમતા બે પ્રશ્નો કે MSMEનું પૂરું નામ શું થાય છે? તો નામ પૂરું થાય છે મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, અને ગુજરાતી કરીએ તો સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો અથવા તો સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો. અને આની પણ આપણે વાત કરેલી કે શિશુ ઉદ્યોગ અને કિશોર ઉદ્યોગ અને આ પ્રકારના જે ઉદ્યોગો છે એમને કરોડની અથવા તો લાખોના મૂડીરોકાણ પછી એને કયા ક્રમમાં ગોઠવવામાં આવે છે એ તમને અગાઉ કરંટ અફેરમાં કહેલું. જો યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો આ માટે થઈને આપણે બેંક ઓફ બરોડા સાથે MOU થયા છે, અને બેંક ઓફ બરોડા કે જેની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરી હતી એ પણ આપણે ખાસ યાદ રાખીશું કે બેંક ઓફ બરોડાની સ્થાપના કોણે કરી હતી? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. અને તાજેતરમાં જ તે જ્યાં કરાર થયા છે એની વાત કરીએ તો ગુજરાત સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ 2017 અને 24 ઓક્ટોબર 2019 ના વટ હુકમ નંબર 1 હેઠળ પછાત વિસ્તારોના MSME લોન આપવામાં આવશે. અને બેંક ઓફ બરોડાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વડોદરા ગુજરાતમાં.
અને BOB ના હાલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? તો PS જયકુમાર. BOB ની ટેગલાઇન શું છે? ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક. અહીં તમે ઓફિશિયલ લોગોમાં પણ જોઈ શકો છો. બેંક ઓફ બડોદાની ટેગલાઇન છે ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક, એટલે કે ભારતની આંતરરાષ્ટ્રીય બેંક, એ બેંક ઓફ બરોડાની ટેગલાઇન છે. ગુજરાતના બીજા મહત્વના સમાચાર એટલે અમદાવાદ રોશનીથી ઝળહળી ઉઠ્યું. અને આ ચિત્રો બીજા કોઈ નહીં પરંતુ તે કાંકરિયા કાર્નિવાલના છે અને જેનું ઉદઘાટન તાજેતરમાં તે આપણા મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીએ કર્યું છે. એટલા માટે ખૂબ જ અગત્યના સમાચાર કે કાંકરિયા કાર્નિવાલનો પ્રારંભ થયો છે અને જે 31 ડિસેમ્બર સુધી ચાલશે. એટલે જો ફેમિલી સાથે અહીં તમારે ફરવા જવું હોય તો અચૂક આનંદ લઈ લેજો, જેનું ઉદઘાટન મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું. અને રેન બસેરા, જ્યાં લોકો રાત્રિ વસવાટ કરી શકે એને કહેવાય રેન બસેરા. તો રેન બસેરામાં લોકોને ભોજન મળે તે માટે વિશેષ કોન્ટ્રાક્ટ પણ અપાયા અને આગામી સમયમાં 69 કરોડના ખર્ચે 8 રેન બસેરા બનશે. તો આ રીતે રેન બસેરાની અંદર લોકોને ભોજનની સુવિધા પણ અવેલેબલ છે અને તે નિર્માણ પામશે. ત્યાર પછી આપણે આવીએ છીએ ભારતના કરંટ અફેર ઉપર. તો CSIR વૈશ્વિક બજાર માટે નવી દવાઓનો વિકાસ કરશે, પરંતુ અહીં એક ટર્મ આવે છે CSIR, જેનું પૂરું નામ પહેલા સમજી લઈએ તો આખો ટોપિક આપણને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. તો CSIR જેનું પૂરું નામ થાય છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. તો આ છે તે દેશની એક અગ્રણી સ્વાયત્ત સંશોધન અને વિકાસ માટેની સંસ્થા છે CSIR, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. અહીં તમે ઓફિશિયલ લોગો પણ જોઈ શકો છો. તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? 1942માં. અને તે રજિસ્ટ્રેશન ઓફ સોસાયટી એક્ટ 1960 હેઠળ નોંધાયેલી એક સ્વાયત્ત સંસ્થા છે. તેને મુખ્યત્વે કેન્દ્રીય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તો એક પ્રશ્ન એ પણ થાય કે એના અધ્યક્ષ કોણ હોય છે? તો CSIRના અધ્યક્ષ હોય છે આપણા દેશના વડાપ્રધાન. અને એક સર્વેક્ષણમાં તે વિશ્વની 1207 સરકારી સંસ્થાઓમાં 9મા ક્રમે રહી હતી અને તે દેશમાં 38 રાષ્ટ્રીય સંશોધન પ્રયોગશાળાઓ પણ ચલાવે છે અને તેનું મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં. ત્યાર પછી આવે છે આપણા કેબિનેટ સંબંધી એક મહત્વના સમાચાર. તો કેબિનેટે આસામ ગેસ ક્રેકર પ્રોજેક્ટ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયને આપ્યો. અગાઉ બ્રહ્મપુત્રા ક્રેટર અને પોલિમર લિમિટેડનું વહીવટી નિયંત્રણ કેન્દ્રીય કેમિકલ્સ અને ખાતર મંત્રાલય હેઠળ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ પાસે હતું, જે હવે આ પ્રોજેક્ટ 15મી ઓગસ્ટ 1985ના રોજ આસામ એકોર્ડ પર હસ્તાક્ષર કર્યા પછી અસ્તિત્વમાં આવ્યો હતો. અને આ પ્રોજેક્ટનો હેતુ આ ક્ષેત્રનો સામાજિક અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવાનો હતો. અહીં તમે એક ઇમેજ જોઈ શકો છો કે બ્રહ્મપુત્રા ક્રેકર્સ એન્ડ પોલિમર લિમિટેડ. તો અહીં એની સાથે સંબંધિત મહત્વના સમાચાર અને એના વિશે જ આપણે આગળ વાત કરીએ. તો આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષે 200,000 ટન ઇથિલિન ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તે ઉત્તર પૂર્વી ભારતનો પહેલો પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ છે. અને પરીક્ષા માટે અહીંથી પ્રશ્ન નીકળે કે ભારતનો ઉત્તર પૂર્વી વિભાગનો પહેલો પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ કયો છે? તો અહીં એ આપણે આ નામ ખૂબ જ યાદ રાખવું જોઈશે. આ પ્રોજેક્ટને એપ્રિલ 2006માં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તત્કાલીન વડાપ્રધાન એવા ડોક્ટર મનમોહનસિંહ દ્વારા લેપેતકાતા, જે દિબ્રુગઢથી 15 કિમી દૂર આવેલું એક સ્થળ છે, તે જગ્યાએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. અને ત્યાર પછી આપણે આવીએ છીએ તાજેતરમાં જ તે અટલ ભૂજલ યોજના તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે અને જ્યાં પાણીની અછત છે એવા રાજ્યોના ચિહ્નિત ક્ષેત્રો માટે આ યોજના લાગુ પડશે, સમગ્ર ભારત દેશમાં લાગુ પડશે નહીં. તો ગઈકાલે જ તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અટલ ભૂજલ યોજના શરૂ કરી છે, ભૂગર્ભ જળ યોજના. રેડી?
તો કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ યોજના માટે 6000 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપવામાં આવી છે અને આ યોજનાનો ઉદ્દેશ્ય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને આપણા પ્રાઇમ મિનિસ્ટરે એ પણ કહ્યું કે ઓછા પાણીની જરૂર હોય એવા પાકને ઉગાડવા માટે ખેડૂતો પ્રાધાન્યતા આપે જેથી કરીને આ ઓછા પાણીએ પણ વધુ ઉત્પાદન મેળવી શકાય તો આ યોજના આગામી 5 વર્ષમાં લાગુ કરવામાં આવશે કઈ યોજના અટલ ભૂજલ યોજના અને એના વિશે જ આગળ વાત કરીએ આપણે ખૂબ જ મહત્વની સરકારની યોજનાઓ હોય ત્યારે આપણે એના વિશે અભ્યાસ કરવો જ જોઈએ અને તે પણ પરીક્ષાની દ્રષ્ટિએ આપણે આની અંદર વિચારવું પણ જોઈએ તો દેશના મોટા ભાગોમાં ભૂગર્ભ જળ સંસાધનોની અછતને પહોંચી વળવા મંત્રાલયે અટલ ભૂગર્ભ જળ યોજના બનાવી છે અને આ યોજના હેઠળ પસંદ થયેલા પ્રાદેશિક ક્ષેત્રોના રાજ્યોમાં વાત કરીએ તો આપણો પશ્ચિમ વિસ્તાર ખાસ આવરી લેવાયો છે જેમ કે ગુજરાત હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે અને ત્યાર પછી આવે છે વિશ્વનું કરંટ અફેર અને એની અંદર આવે છે કે જૈવ ઉર્જા માટે ભારત અને બ્રાઝિલિયન MOU ને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તો આ MOU નું પૂરું નામ શું થાય છે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિએ 2016માં આ નવીકરણીય ઉર્જા ક્ષેત્રમાં સંશોધન અને વિકાસમાં સહયોગને પ્રોત્સાહિત કરવા સંમત થયા હતા અને અહીં વાત આવે છે બ્રાઝિલના રાષ્ટ્રપતિની તો આપણા ભારત દેશના વડાપ્રધાને આ ગણતંત્ર દિવસ નિમિત્તે બ્રાઝિલના રાષ્ટ્રપતિને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું છે અને તેઓ ભારતના પ્રવાસે આવવાના છે અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે જાયર બોલ્સનારો અને જેઓ ભારતના પ્રવાસે આગામી 26 જાન્યુઆરી દરમિયાન આવશે અને અહીં જ્યારે ભારત અને બ્રાઝિલના MOU ની વાત આવે છે ત્યારે એની સાથે એક સંકળાયેલી મહત્વની બાબત કે લેટિન અમેરિકા અને કેરેબિયન ક્ષેત્રમાં બ્રાઝિલ એ ભારતનો સૌથી મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર દેશ છે અને બંને દેશો વિશ્વના સૌથી મોટા ઉર્જા વપરાશકર્તા દેશોમાં પણ સામેલ છે અને હાલમાં બ્રાઝિલ બાયો ઓઇલ ઉત્પાદનમાં વિશ્વમાં બીજો સૌથી મોટો દેશ છે તો યાદ રાખીએ અહીં પ્રશ્ન બને છે કે બાયો ઓઇલ ઉત્પાદનમાં વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દેશ કયો છે તો એ યાદ રાખીશું બ્રાઝિલ અને ત્યાર પછી આપણે વાત કરીએ છીએ એક મહત્વના જે શાસ્ત્રીય ગાયક હતા એવા પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયિકા વિદુષી સવિતા દેવીનું તાજેતરમાં જ તે નિધન થયું છે અને ભારતીય કલા અને સંસ્કૃતિની અંદર શાસ્ત્રીય નૃત્ય હોય કે શાસ્ત્રીય સંગીત હોય તો એના સાથે સંબંધિત પ્રશ્નો પરીક્ષામાં ક્યારેક ક્યારેક અવશ્ય પૂછાય છે તો એ વખતે આ પ્રશ્ન આપણે યાદ રાખીએ કે વિદુષી સવિતા દેવી શેની સાથે સંકળાયેલા હતા અને ઓપ્શન આવે કે શાસ્ત્રીય નૃત્યાંગના હતા કે શાસ્ત્રીય ગાયિકા તો આપણે પસંદ કરવું જોઈએ શાસ્ત્રીય ગાયિકા તો તેની ઠુમરી કલા માટે જાણીતા હતા કઈ કલા ઠુમરી કલા જે એક શાસ્ત્રીય ગાયક સાથે સંકળાયેલી કલા છે અને વિદુષી સવિતા દેવીએ એક પુસ્તક પણ લખ્યું છે જેનું નામ છે માં સિદ્ધેશ્વરી અને માં સિદ્ધેશ્વરી એટલે આ સવિતા દેવીના પૂજ્ય માતાશ્રી તો એમના ઉપર જ આ એક પુસ્તક લખાયેલું છે તો યાદ રાખીએ કે જે તેની માતા સિદ્ધેશ્વરી દેવીનું જીવન ચરિત્ર છે અને તેઓ ઘણા વર્ષથી દિલ્હી યુનિવર્સિટીના દોલતરામ કોલેજમાં સંગીત વિભાગના અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે અને તેમનું તાજેતરમાં જ નિધન થયેલું તો આજના 26 ડિસેમ્બરના કરંટ અફેરને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને તમને જતા જતા એક નમ્ર વિનંતી કે અહીં આપણે છેલ્લે વાત કરી હતી બ્રાઝિલ દેશની તો બ્રાઝિલ દેશ છે તે શાના ઉત્પાદન માટે જાણીતો છે બ્રાઝિલની કેપિટલ શું છે એની વાત તમે અહીં નીચે કમેન્ટ બોક્સમાં લખશો જેથી કરીને આપણે થોડું જ્ઞાન અપડેટ કરીએ અને કમેન્ટ વાંચવાથી પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રોને કંઈક જાણવાનું મળે એ આપણો એજ્યુસફર પરિવારનો મુખ્ય હેતુ રહેલો છે તો સૌ મિત્રોને અહીં બ્રાઝિલ વિશે અવનવું લખવા માટે નમ્ર વિનંતી કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ